नमस्कार, रिवरसाइड इंटरनेशनल स्कूल अने डिस्कवर स्टडी पॉइंट में आप सब धोरण दस ना विद्यार्थियोंनું हार्दिक स्वागत छे। आपणे विषय गणितनी अंदर चेप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म के जेनो गुणभार 8 छे आना विषयनी आपणे समजूती मेळवीए छीए, जेमां आपणे आदेशनी रीत, चोकड़ी गुणाकारनी रीत अने लोपनी रीत आनी समजूती मेळवेली छे अने कूट प्रश्नोनी समजूती आपणे शुरू करेली छे, जेमां आपणे 4 कूट प्रश्नो तमने समजावेला हता अने गई काले 7 कूट प्रश्नोनी आपणे तमने प्रेक्टिस आपेली हती। तो आजे आपणे ते कूट प्रश्नोनुं सोल्यूशन लेशुं। જેટલા કોઈ પ્રશ્નનું સોલ્યુશન આજે થશે તેટલો આટલું આજે, અને બાકીના કોઈ પ્રશ્નો છે તે આપણે આવતીકાલે લેશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો કોઈ પ્રશ્નોની સમજૂતી મેળવીએ। સ્વાધ્યાય 3.3 તેનો દાખલા નંબર 3 તેનું 5મું આને વિશે આપણે સમજૂતી મેળવીએ છીએ અને આપણો ક્રમ છે તે પણ 5 આવશે। તો સૌપ્રથમ મેં તમને સમજાવ્યું હતું તે મુજબ કે ગણિતની અંદર જેટલી સરસ રીતે તમે રકમ સમજશો આટલો સરસ રીતે તમને દાખલો આવડશે। તો પહેલા આપણે રકમ છે તે સમજીએ। એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં, એટલે અહીં આપણે બે ચલ મળી જાય છે, અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે 9ના છેદમાં 11 બને છે, અને જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5ના છેદમાં 6 બને છે, તો તે અપૂર્ણાંક શોધો। આપણે એક અપૂર્ણાંક શોધવાનો છે કે જેમાં એક વખત 2 ઉમેરવામાં આવે છે અને એક વખત 3 ઉમેરવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે અંશ અને છેદ છે તે ધારીએ અને ત્યારબાદ આપણો દાખલો છે તે આપણે આગળ ચલાવીશું। તો ધારો કે અંશ बराबर x અને છેદ બરાબર y, અંશ બરાબર આપણે x મળશે, છેદ બરાબર y, તો તેથી અપૂર્ણાંક આપણને મળશે x ના છેદમાં y। અહીં આપણે અપૂર્ણાંક મળશે x ના છેદમાં y, આ આપણે શોધવાનું છે। અપૂર્ણાંક શોધવાનો છે એટલે કે x ના છેદમાં y શોધવાનું છે, અને તેના માટે આપણે x અને y છે તે આપણે શોધવાનું છે। તેની અંદર તમને બે શરત આપેલી છે। સૌપ્રથમ તમને અંશ અને છેદમાં 2 ઉમેરતા, તો અહીં આપણે લખીશું અંશ અને છેદ માં 2 ઉમેરતા, અહીં આપણે લખીશું અંશ અને છેદ માં 2 ઉમેરતા, એટલે કે આપણે અંશ x આપેલો છે, છેદ y આપેલો છે, તો આ જે અપૂર્ણાંક છે એમાં તમે 2 ઉમેરશો એટલે સ્વાભાવિક છે કે તે અપૂર્ણાંક છે તે બદલી જશે। તો તે અપૂર્ણાંક બદલીને કેટલો થાય છે, 9ના છેદમાં 11, એટલે કે અંશ અને છેદમાં 2 ઉમેરતા, અંશમાં 2 ઉમેરી એટલે x માં 2 ઉમેરીશું તો x + 2, y માં 2 ઉમેરીશું y + 2, ને બરાબર કેટલા થઈ જાય છે, 9ના છેદમાં 11। તો વિદ્યાર્થી મિત્રો, આનું સાદુરૂપ આપીશું, આ 11 છે છેદમાં છે, સામે જશે તો અંશમાં, ને y + 2 છે તે આપણે છેદમાં આપેલા છે, સામે જશે તો અંશમાં। આવી રીતે ક્રોસ ગુણાકાર કરીશું, 11 નો ગુણાકાર x + 2 સાથે મળશે, અને y + 2 છેદમાં છે તેનો ગુણાકાર 9 સાથે આપણે કરીશું, તો તેથી હું ડાયરેક્ટ જ ગુણાકાર કરું છું, 11 ગુણ્યા x એટલે 11x, 11 ગુણ્યા 2 એટલે પ્લસ 22, 9 ગુણ્યા y એટલે 9y, ને પ્લસ 9 ગુણ્યા 2 એટલે 18, એટલે અહીં 11 છે છેદમાં છે, તેમ છતાં એક સ્ટેપ અહીં બાજુમાં કરું છું, 11 છેદમાં છે સામે જશે તો અંશમાં, એટલે 11 એને ગુણ્યા થશે x + 2 બરાબર 9, y + 2 છેદમાં છે સામે જશે તો અંશમાં, y + 2। હવે સૌપ્રથમ 11 છે તેનો ગુણાકાર આપણે x સાથે કરીશું અને ત્યારબાદ તેનો ગુણાકાર 2 સાથે કરીશું,
એવી જ રીતે 9 નો ગુણાકાર y સાથે કરીશું અને 9 નો ગુણાકાર 2 સાથે કરીશું તો 11 ગુણ્યા x એટલે 11x 11 ગુણ્યા 2 એટલે 22 9 ગુણ્યા y એટલે 9y અને 9 ગુણ્યા 2 એટલે 18 તો આ રીતે આપણે સમીકરણ મળે છે હવે આનું આપણે સાદું રૂપ આપીશું એટલે કે અચલ ચલ પદ છે તે આ બાજુ આવી જશે અને પ્લસ 22 છે તે સામે જશે તો તેથી 11x प्लस 9 बराबर ની જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે નિશાની બદલી જશે તો માઈનસ 9y બરાબર 18 પ્લસ 22 છે સામે જશે તો માઈનસ એટલે માઈનસ 22 તો તેથી 11x માઈનસ 9y તો 18 માઈનસ 22 એટલે થશે માઈનસ 4 તો આ થઈ જશે આપણું સમીકરણ નંબર 1 11x માઈનસ 9y બરાબર માઈનસ 4 આપણું થશે સમીકરણ નંબર 1 એટલે આપણે પહેલી શરત આપેલી હતી કે અંશ અને છેદમાં 2 ઉમેરતા એટલે આપણો મુખ્ય અપૂર્ણાંક x ના છેદમાં y છે તેમાં આપણે 2 ઉમેરીએ છીએ એટલે નવો અપૂર્ણાંક 9 ના છેદમાં 11 આવે છે પછી ક્રોસ ગુણાકાર થાય છે અને આ રીતે સાદું રૂપ આપીએ છીએ એટલે આપણે પહેલું સમીકરણ છે તે મળી જાય છે હવે એવી જ રીતે તમને બીજી શરત આપેલી છે કે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા જેવી રીતે અહીં આપણે 2 ઉમેરતા કીધું છે એવી જ રીતે 3 ઉમેરતા આવું આપણે કીધેલું ચલો હવે આપણે બીજી શરત લેશું અહીં લખશું અંશ અને છેદમાં 3 ઉમેરતા જેવી રીતે પહેલી શરતમાં અંશ અને છેદમાં 2 ઉમેરવાના હતા એવી રીતે બીજી શરતમાં તમારે અંશ અને છેદમાં 3 ઉમેરવાના છે તો આ મુજબ જ આપણે કરીશું તો 3 ઉમેરીશું તો ત્યારે તમારો નવો પૂર્ણાંક 5 ના છેદમાં 6 બને છે એટલે x + 3 y + 3 બરાબર 5 ના છેદમાં 6 અહીં નવો પૂર્ણાંક 9 ના છેદમાં 11 બને છે જ્યારે અહીં અંશ અને છેદમાં 3 ઉમેરતા 3 ઉમેરવાથી x + 3 છેદમાં y + 3 બરાબર નવો પૂર્ણાંક 5 ના છેદમાં 6 બને છે અહીં જે રીતે કર્યું તો તે જ રીતે અહીંયા 6 છે એ ગુણાકારમાં છે સોરી છેદમાં છે સામે જશે તો અંશમાં y + 3 છેદમાં છે સામે જશે તો અંશમાં તો તેથી 6 કૌંસમાં x + 3 બરાબર 5 કૌંસમાં y + 3 આ જ રીતે હવે સાદું રૂપ આપણે આપી દેશું સૌ પ્રથમ 6 નો ગુણાકાર છે પહેલા આપણે x સાથે કરીશું ત્યારબાદ 6 નો ગુણાકાર 3 સાથે કરીશું 5 નો ગુણાકાર y સાથે કરીશું અને 5 નો ગુણાકાર 3 સાથે આપણે કરીશું તો તેથી ગુણાકાર કરીએ 6 ગુણ્યા x એટલે 6x + 6 ગુણ્યા 3 એટલે 18 બરાબર 5 ગુણ્યા y એટલે 5y + 5 ગુણ્યા 3 એટલે 15 જે રીતે અહીંયા આપણે સાદું રૂપ આપેલું છે એ જ રીતે 6 ગુણ્યા x + 6 ગુણ્યા x એટલે 6x 6 ગુણ્યા 3 એટલે 18 5 ગુણ્યા y એટલે 5y અને 5 તેરી 15 હવે અહીં જે રીતે કર્યું હતું તે જ રીતે તેથી 6x + 5y આ બાજુ આવી જશે તો માઈનસ 5y બરાબર 15 પ્લસ 18 સામે જશે તો માઈનસ 18 એટલે 15 માઈનસ 18 તો તેથી 6x માઈનસ 5y બરાબર માઈનસ 3 આ થઈ જશે આપણો સમીકરણ નંબર 2 તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે શરત આપેલી હતી તેના ઉપરથી આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 છે તે મળી જાય છે મોસ્ટ ટાઈમ પી દાખલો છે 3 ગુણ માટે પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો તો વ્યવસ્થિત રીતે તમને આખી આટલું વસ્તુ સમજાઈ ગઈ હશે કારણ કે આટલું તમારે શીખવાનું છે હવે આગળ પછી તો આ બંને સમીકરણનું આપણે કરીએ છીએ તે જ રીતે આદેશની રીતે નિરાકરણ લાવવાનું છે નવીન કોઈ વસ્તુ છે નહીં બરાબર આટલું જે નવીન હતું તેટલું આપણે કરાવી દીધું છે બાકી હવે આદેશ લેવાનો છે અહીં તમે સમીકરણ 1 માં પણ આદેશ લઈ શકો અને સમીકરણ 2 ની અંદર પણ આદેશ લઈ શકો અહીં સમીકરણ 2 ની અંદર આપણે આદેશ લઈએ તો લખીએ સમીકરણ 2 માં આદેશ લેતા
એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું અહીં કોટ પ્રશ્ન તો કરાવું છું પણ સાથે સાથે આપણે જે આદેશની રીત ચાલી ગઈ છે તેનું પણ તમને રિવિઝન વ્યવસ્થિત થઈ જાય છે કારણ કે આપણે ચાર કોટ પ્રશ્ન કરાવ્યા એ ચારેયમાં આદેશની રીત હતી એટલે વ્યવસ્થિત રીતે તમને આખી રીત છે તે વ્યવસ્થિત રીતે સમજાઈ જાય હવે અહીં માઇનસ 5 હોય છે સામે જશે તો પ્લસ થશે એટલે તેથી અને 6 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં એટલે તેથી x = માઇનસ 5 હોય સામે જશે તો પ્લસ 5y માઇનસ 3 એમને અને 6 છે એ ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં એટલે x = તમને મળશે 5y માઇનસ 3 ના છેદમાં 5y માઇનસ 3 ના છેદમાં 6 તો અહીં આપણે સમીકરણ 2 માં આદેશ લીધેલો છે તો આ જે x ની કિંમત છે તે આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દેશું એટલે અહીં લખીએ સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા તો સમીકરણ 1 આપણે આપેલું છે 11x - 9y = -4 તો અહીં x બરાબર આપણે 5y - 3 ના છેદમાં 6 મૂકીશું એટલે 11 x ની જગ્યાએ મૂકીશું 5y - 3 છેદમાં 6 - 9y = -4 આપણે દર વખતે કરીએ છીએ તે જ રીતે સૌપ્રથમ કોઈ એક સમીકરણમાં આદેશ લેવાનો એમાં સૂત્રની કર્તા બનાવવાનો ઈ જે કિંમત આવે એ બીજા સમીકરણમાં મૂકવાની હવે સાદુરૂપ આપીએ છીએ ઈ જ રીતે સૌપ્રથમ 11 નો ગુણાકાર 5y સાથે અને 11 નો ગુણાકાર 3 સાથે થશે અહીં આપણે 6 દશા લેવાના છે તો આ બંનેના છેદમાં 6 નથી એટલે સૌપ્રથમ 6 નો ગુણાકાર આપણે 9y સાથે કરીશું અને 6 નો ગુણાકાર માઇનસ 4 સાથે કરીશું પછી બધાના છેદમાં 6 આવી જાય એટલે પછી છેદમાં 6 લખવાની જરૂરિયાત રહેતી નથી હવે આપણે કરીએ છીએ જ રીતે 11 * 5 એટલે 55y માઇનસ 11 * 3 એટલે માઇનસ 33 6 * 9 એટલે માઇનસ 54y અને બરાબર 6 * 4 એટલે માઇનસ 24 આ રીતે આપણું સમીકરણ છે તે સાદુરૂપ આવશે હવે આના છેદમાં પણ 6 આવી ગયા કહેવાય આના છેદમાં પણ 6 આવી ગયા કહેવાય એટલે 6 છે તે આપણે લખવાની જરૂરિયાત રહેતી નથી હવે આ જે માઇનસ 33 છે એ સામે જશે તો પ્લસ અને 55 માઇનસ 54y એટલે તેથી આમ મળશે 55y માઇનસ 54y બરાબર માઇનસ 33 સામે જશે તો પ્લસ 33 માઇનસ 24 એમને એમ રહેશે કારણ કે આ બાજુ y રાખીશું તો સીધો જ આપણે y નો જવાબ મળી જાય છે 55y માઇનસ 54y એટલે તેથી y બરાબર 33 માંથી આપણે 24 બાદ કરીશું એટલે y = 9 તો અહીં આપણે y ની કિંમત મળી જાય છે એટલે કે આપણે y = 9 મળી જાય છે તો આ y = 9 એટલે આપણે છેદ મળી જાય છે હવે માત્ર આપણે અંશ છેદ લેવાનો છે તો આમાં આપણે કિંમત મૂકી દેશું x = 5y - 3 ના છેદમાં 6 માં y ની કિંમત મૂકતા આપણે જ્યાં x = 5y - 3 ના છેદમાં 6 છે એમાં આપણે શું કરવાનું છે y ની કિંમત મૂકતા તો હવે તેથી અહીં આપણે ખાલી કિંમત મૂકવાની છે x = 5y - 3 ના છેદમાં 6 માં y ની કિંમત મૂકતા તો સૌપ્રથમ x તેથી x = 5 y = 9 એટલે કૌંસમાં આવશે 9 - 3 છેદમાં 6 તો તેથી x = 5 * 9 એટલે 45 - 3 ના છેદમાં 6 તેથી x = 45 માંથી 3 બાદ કરીએ એટલે 42 ના છેદમાં 6 6 7 ને 42 તો તેથી x = 7 એટલે કે અહીં આપણે x = 7 પણ મળી જાય છે એટલે x = 7 અને y = 9 તો અહીં આપણો અપૂર્ણાંક છે x ના છેદમાં y તો તેથી આપણે લખીશું
अपूर्णांक बराबर x ना छेद में y बराबर x એટલે 7 અને y એટલે 9 એટલે x ના છેદ માં y બરાબર 7 ના છેદ માં 9 આ આપણો મુખ્ય અપૂર્ણાંક છે 7 ના છેદ માં 9 હવે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો સાચો છે કે ખોટો એ જાણવું હોય તો પણ આપણે જાણી શકીએ 7 ના છેદ માં 9 એમાં પહેલી શરત છે 2 ઉમેરતા તો 7 માં તમે 2 ઉમેરે એટલે 9 અને 9 માં 2 ઉમેરે એટલે 11 તો 9 ના છેદ માં 11 પહેલી શરત આવી જાય છે 9 ના છેદ માં 11 એ જ રીતે બીજી શરત છે 3 ઉમેરતા તો 7 ને 3 10 અને 9 ને 3 12 તો અહીં પણ તમને 10 ના છેદ માં 12 છે પછી છેદ ઉડી જાય 2 5 10 ને 2 6 12 તો તેથી આપણો આખું સમીકરણ છે તે સાચું છે તો શાંતિથી અડધી મિનિટ આખો વિડિયો જોઈ લો અને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય ન સમજાણું હોય તો તરત જ મને કોલ કરવાનો છે કારણ કે આ દાખલો છે તે આઈએમપી દાખલો છે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે બરાબર છે કે જેથી કરી અને તમને પરીક્ષામાં કોઈ જાતની તકલીફ પડે નહીં તો વ્યવસ્થિત રીતે આખો દાખલો જોઈ લેવાનો છે અને જ્યાં ન સમજાય ત્યાં મને કોલ કરવાનો છે